હેલો ફ્રેન્ડ્સ આ વેલકમ યુ ટુ ઇંગ્લિશ હોમ બાય ચેતન ચોવટી યુટ્યુબ ચેનલ મિત્રો તારીખ સત્યાવીસ સાત બે હજાર બાવીસના રોજ લેવાયેલ ધોરણ અગિયારની પ્રશ્ન બેંકના આધારની એકમ કોસોટી તેનું પેપર સોલ્યુશન અહીંયા તમારી સામે રજૂ કરું છું જે તમને પ્રથમ પરીક્ષા માટે અને વાર્ષિક પરીક્ષા માટે પણ ખૂબ યુઝફુલ થશે ખાસ કરીને ગ્રામર તો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી આખો વિડીયો જોઈ લેજો અને તમારા ફ્રેન્ડને શેર પણ કરજો ખૂબ યુઝફુલ થશે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર જુલાઈ બે હજાર બાવીસ ત્રેવીસ ધોરણ અગિયાર જનરલ સ્ટ્રીમ એટલે કોમર્સ અને આર્ટ્સ માટે પચીસ માર્ક એક કલાક સેક્શન એ છ માર્ક્સ સેક્શન બી સાત માર્ક્સ સેક્શન છે સી બે માર્ક સેક્શન ડી પાંચ માર્ક અને સેક્શન ઇ પાંચ માર્ક આ રીતે કુલ પચીસ માર્ક છે જોઈએ તેનું પેપર સોલ્યુશન સેક્શન એમાં છે મિત્રો કોઈ પણ બે લખવાના ટ્રુ ઓર ફોલ્સ એટલે તમારા શિક્ષકે તમને જે પેપર આપ્યું હશે આ બારમાંથી કોઈ પણ બે આપ્યું હશે પરંતુ તમે પરીક્ષામાં સારા માર્ક્સ લાવી શકો એ માટે આ પ્રશ્ન બેંક આપી છે તો તમને જણાવું કે બારે બાર ટ્રુ એન્ડ ફોલ્સ તમે ખાસ ધ્યાનથી સમજી લેજો અને યાદ રાખજો ખાસ તમને નેક્સ્ટ એક્ઝામમાં ખૂબ યુઝફુલ થશે બધાના આન્સર મેં આપી દીધા છે ટેક્સ્ટબુકના આધારે હોય ઓકે નેક્સ્ટ આગળ જોઈએ ત્યારબાદ છે મિત્રો તમારે નિયરેસ્ટ મિનિંગ શોધીને લખવાનો છે સવાલની સામે ચાર તમને ઓપ્શન આપ્યા હોય એમાં સમાનાર્થી શબ્દો કંઈ પણ બેડ લખવાના છે પરંતુ તમારી પ્રેક્ટિસ માટે બાર આપ્યા છે એટલે ખાસ મારે બાર તૈયાર કરી દેજો દરેકની સાથે મેં ગુજરાતી મિનિંગ પણ આપ્યા છે અને રાઇટ આન્સરની નીચે અંડરલાઈન કરેલી છે ઓકે વધારે સમય ન બગડે એટલે બધા સેન્ટન્સ હું બોલતો નથી વર્ડ્સ પણ તમે ખાસ તૈયાર કરી લેજો આગળ જઈએ ત્યારબાદ છે મિત્રો લેંગ્વેજ ફંક્શન મોસ્ટ આઈમ્પી પ્રથમ પરીક્ષા માટે પણ સેકન્ડ એક્ઝામ માટે પણ ને એન્યુઅલ એક્ઝામ માટે પણ ઓકે એટલે લેંગ્વેજ ફંક્શન આપણી ચેનલની અંદર મિત્રો પ્લે પ્લેલિસ્ટની અંદર લેંગ્વેજ ફંક્શન મૂકેલું છે તો પ્લે લિસ્ટમાં લેંગ્વેજ ફંક્શનમાં તમે જોશો તો દરેકે દરેક લેંગ્વેજ ફંક્શન મિત્રો મેં પરફેક્ટ કીવર્ડ સાથે સમજાવેલા છે એટલે ખાસ જોઈ લેજો પ્રેક્ટિસ કરજો કે જેથી તમારા માર્ક્સ વધારે આવી શકે અહીંયા વધારે સમય ન જાય એટલે સંપૂર્ણ સવિસ્તાર નથી સમજાવી શકતો પરંતુ શોર્ટમાં તમને જણાવી દઉં પહેલાં સેન્ટન્સની અંદર ઓકે પહેલાં સેન્ટન્સમાં જોકે તમારે લખવાનો કંઈ પણ બે છે પણ પ્રેક્ટિસ માટે આ બધા યુઝફુલ થશે ફર્સ્ટ સેન્ટેન્સમાં ઇફ આપ્યું ઇફ અને અનલેસ આપે ને મિત્રો તો એ સરસ દર્શાવે એટલે પહેલું વાક્ય આવશે લેંગ્વેજ ફંક્શન એક્સપ્રેસિંગ કન્ડિશન ઇફ હોવાને કારણે ઇફ અને અનલેસ હોય તો એ કન્ડિશન દર્શાવે નેક્સ્ટ આગળ જઈએ ત્યારબાદ સેકન્ડ સેન્ટેન્સમાં છે મિત્રો યુઝ ટુ હંમેશા યાદ રાખજો યુઝ ટુ હોય તો હેબિચ્યુઅલ પાસ્ટ ભૂતકાળની ટેવ દર્શાવે નંબર ત્રણ બિકોઝ શરૂઆતમાં એઝ કે સીન્સ આપે અથવા વચ્ચે બીકોઝ આપે તો એ કારણ દર્શાવે એક્સપ્રેસિંગ રીઝન ત્યારબાદ ઈ આર ધેન આપ્યું છે ફોર્થમાં તો ઈ આર ધ્યાન આપે એઝ એઝ આપે અથવા ઇએચ ટીવાળી ડિગ્રી આપે તો એને કમ્પેરિઝન કહેવાય અને કમ્પેરિઝન ડિગ્રી ઓફ કમ્પેરિઝન પણ મેં દરેક વિડીયો અપલોડ કરેલા છે તમે પ્લે લિસ્ટમાં જોઈ લેજો ત્યારબાદ નંબર પાંચ સો ઢેઠ સોઢ જે છે મિત્રો એ પર્પઝ હેતુ દર્શાવે નંબર સિક્સ ઓકે નંબર સિક્સની અંદર છેલ્લે તમને જુઓ ઉદ્ગાર ચિહ્ન દેખાય છે એને કહેવાય એક્સલેમેશન માર્ક તો જ્યારે પણ છેલ્લે એક્સલેમેશન માર્ક દેખાય ઉદ્ગાર ચિહ્ન તો તેને કહેવાય એક્સલેમેશન ફંક્શન ત્યારબાદ નંબર સેવન યુઝ ટુ ફરી પાછો આવ્યો યુઝ ટુ એ હેબિટ દર્શાવે ભૂતકાળની તો હેબિચ્યુઅલ પાસ નંબર એઇટ નંબર એઇટની અંદર આઈધર ઓર આપેલું છે જાનવી વિલ બીકમ આઈધર આઈપીએસ ઓર આઈધર આઈએસ ઓર આઈપીએસ તો આઈધર ઓર કે નાઈધરનોર હોય તો તેને કહેવાય એક્સપ્રેસિંગ ચોઇસ બેમાંથી કોઈ પણ એક પસંદગી દર્શાવે ત્યારબાદ નંબર એટ ફરી પાછું ઈફ આવ્યું વાક્યમાં ઈફ કે અનલેસ આપે તો એ કન્ડિશન દર્શાવે એટલે લેંગ્વેજ ફંક્શન થશે એક્સપ્રેસિંગ કન્ડિશન ત્યારબાદ નંબર ટેન વિથ વ્યૂ ટુ જ્યારે વિથ વ્યુ ટુ આપે તો એ પર્પઝ દર્શાવે ઓકે ઇન ઓર્ડર ટુ આપે વિથ વ્યુ ટુ આપે આ બધા ક્યુવર્ડ્સ એક્સપ્રેસિંગ પર્પઝ દર્શાવે નંબર ઇલેવન વાક્યની શરૂઆતમાં સિન્સ હોય એઝ હોય તો એ કારણ દર્શાવે એટલે એક્સપ્રેસિંગ રીઝન છે ત્યારબાદ નંબર ટ્વેલ્વ વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન આપ્યું છે તો આપણે એને કહી શકીએ એક્સપ્લેમેશન માર્ક છે તેથી તેને કહેવાય એક્સપ્લેમેશન મિત્રો આ બધા લેંગ્વેજ ફંક્શન ખૂબ યુઝફુલ છે પ્રથમ પરીક્ષા બીજી પરીક્ષા અને વાર્ષિક માટે અને આ બધાના લેંગ્વેજ ફંક્શનના પરફેક્ટ સમજ સાથેના વિડીયો મેં આપણા પ્લેલિસ્ટની અંદર યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે ખાસ યુઝફુલ થશે મિત્રોને પણ શેર કરજો અને તમે પણ ખાસ ધ્યાનથી સમજી લેજો ખૂબ મજા આવશે અને માર્ક્સ પણ સારા આવશે નેક્સ્ટ આગળ વધીએ ત્યારબાદ છે મિત્રો સેક્શન બી ક્વેશ્ચન આન્સર પેરેગ્રાફના આધારે એ તમે જાતે સોલ્વ કરી શકો છો એટલે આપણે વધારેમાં સમય ફાળવતા નથી ઓકે આગળ જઈએ છીએ સેકન્ડ સેન્ટેન્સમાં મિત્રો સી સોલ્વ ડ ઈડી છે તોનું એનું વર્તમાન કાળ ઇડીની જગ્યા પર ઈ એસ લાગી જાય એસઓએલ વી ઈ એસ ઓકે જ્યાં જ્યાં કરતાં પછી ક્રિયાપદ આવે ત્યાં તમારે વર્તમાન કરવાનું ત્રીજું વાક્ય સી વોઝ તો વોઝનું થઈ જશે ઇઝ સી ઇઝ અને લાસ્ટ વેન પછી આઈ મેટ તો મેટનું વર્તમાન થઈ જશે મીટ આગળ જઈએ નંબર થ્રી નંબર થ્રીમાં જોવા જઈએ મિત્રો તો કયું છે સ્ટાર્ટ લાઇક ધીસમાં આઈ ઓલવેઝ હેલ્પ ડ હેલ્પડા એ ભૂતકાળ છે તો જ્યાં જ્યાં વર્તમાન કાળનું રૂપ હશે ક્રિયાપદનું ત્યાં ભૂતકાળ કરો પેલું વાક્ય આઈ ઓલવેઝ હેલ્પનું હેલ્પડા માય ફાધર સેકન્ડ આઈ લર્ન ન લરને ભૂતકાળ કરશો એટલે ઈડી લાગી જાય લર્નેડ અથવા માત્ર ટીપ પણ લગાડી શકો આઈ લર્નેડ રિટેનિંગ સ્કિલ ફ્રોમ હિમ નેક્સ્ટ હી ડઝ નોટ તો ડઝ નોટનું થઈ જાય મિત્રો ડીડ નોટ હી ડીડ નોટ લાઈવ લક્ઝરિયસ લાઈફ નંબર ફોર નંબર ફોરની અંદર સ્ટાર્ટ લાઇક ધીસ સંજના રિક્વેસ્ટેડ ફરી પાછું ભૂતકાળ કરો તો ધેર ઇઝનું કરવાનું સોરી ઉપર સંજના રિક્વેસ્ટનું કરવાનું રિક્વેસ્ટેડ ભૂતકાળ ઈડી લગાડવાનું એસ દૂર કરીને સંજના રિક્વેસ્ટેડ યુ ટુ લુક એટ ધ પિક્ચર વોટ ડૂનું કરવાનું ભૂતકાળ ડીડ વોટ ડીડ યુ નોટિસ ઇઝન્ટ છે તો ઇઝન્ટનું કરવાનું મિત્રો વોઝન્ટ વોઝન્ટ ઇટ ફની ધેર ઇઝ ઇઝનું ભૂતકાળ કરવાનું વોઝ અમંકી હુ હેઝ હેઝનું ભૂતકાળ કરવાનું હેડ ન્યૂઝપેપર ઇન ઇઝ હેન્ડ એન્ડ ઇઝ ઇઝનું કરીશું વોઝ મિસ ભૂતકાળમાં પેરેગ્રાફને ચેન્જ કરવાનો છે નંબર ફાઈવ એમાં કહ્યું સ્ટાર્ટ લાઇક ધીસ મિસિસ આરબી ભટ્ટ સરઉડ તો સરુડ એટલે ભૂતકાળ થઈ ગયું તો પેલું વાક્ય મિસિસ આરબી ભટ્ટ હેઝ બિન સર્વિંગ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે તો તેનો ભૂતકાળ કરવાનો સર્વિંગનું સર્ડ ઇન સ્કૂલ સિન્સ ટુ થાઉઝન્ડ ફાઇવ સી હેઝ બિન ટીચિંગનું કરીશું ટોટ સી ટોટ ઇંગ્લિશ હિયર સી ડ્રી ડ્રાઇવિંગ છે તો તેનું ભૂતકાળ ડ્રો સી ડ્રો ધ કાર સ્વિફ્ટલી આવી રીતે એન્ડ લાસ્ટ છેલ્લો પેરેગ્રાફ છે સુમિત્રા ઓપન્સ ઓપનનું કરવાનું છે ઈડી ઓપન ડ તો સુમિત્રા ઓપન ડ એસની જગ્યાએ ઈડી ભૂતકાળ સેવિંગ એકાઉન્ટ ઇન કેનરા બેન્ક સી ડિપોઝિટ્સ એસ દૂર કરીને ઈડી સી ડિપોઝિટેડ ટ્વેન થાઉઝન્ડ રૂપીસ એવરી મંથ સી નેવર વિથ ડ્રો વિથ એટલે ઉપાડવું ઉપાડ કરવો તો વિડ્રોનું ભૂતકાળ થઈ જાય ડબલ્યુઆઈ ટી એચ ડી આર ઈ ડબલ્યુ ડીઆર એ ડબલ્યુનું ડી આર ઈડબલ્યુ મની ફ્રોમ હિઝ સેવિંગ એકાઉન્ટ મિત્રો આ ડુએસ ડિલેટેડ છે એ ખાસ પ્રેક્ટિસ કરજો એમાં તમને ચેન્જ ધ વોઇસ પણ પૂછે ચેન્જ ધ ટેન્સ પણ પૂછે ચેન્જ ધ જેન્ડર પણ પૂછે બરાબર અને ચેન્જ ધ નંબર પણ પૂછે એક વચન બહુ વચન અને આપણા પ્લે લિસ્ટની અંદર તમે જોશો તો ડુએસ ડિલેટેડ આપેલું છે અને સાથે સાથે દરેકના અલગથી સેપરેટ પ્લે લિસ્ટ આપેલા છે ટેન્સના ખાસ તમને યુઝુલ થશે એક્ટિવ પેસિવ વોઈસ ખાસ જોઈ જજો દરેક વસ્તુ તમને યુઝફુલ થશે ચાલો આગળ જઈએ ત્યારબાદ છે મિત્રો ડાયરેક્ટ ઇન્ડિયા સ્પીચ એટલે ડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનો છે કોઈ પણ એક પેરેગ્રાફ લખવાનો ત્રણ ગુણનો હવે જો તમે ખરેખર ડાયરેક્ટ ઇન્ડિયા સ્પીચનો પેરેગ્રાફ સોલ્વ કરવા માંગતા હોય તો મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને ખાસ તમે આઈ હોપ આશા રાખું કે જો બે હજાર જેટલું આ વિડિયોને લાઈક મળશે તો ખરેખર મને એમ થશે કે તમે બધા ઇનડાયરેક્ટ સ્પીચ ખરેખર આ બાબતની અંદર સોલ્વ કરવામાં ઇન્ટરેસ્ટેડ છો જો બે હજાર લાઇક મળશે તો મને એમ થશે કે તમે સિરિયસલી ઇનડાયરેક્ટ સ્પીચ સોલ્વ કરવા માંગો છો સમજવા માંગો છો તો જરૂરથી હું ઇન્ડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફ વ્યવસ્થિત તમને સોલ્વ કરાવીશ નિયમ સાથે ઓકે જોકે ઇન્ડાયરેટ સ્પીચના દરેકે દરેક ટોપિક મેં આપણી ચેનલની અંદર અપલોડ કરેલા જ છે આખું પ્લેલિસ્ટ છે વન બાય વન દરેક વસ્તુ ખાસ ધ્યાનથી જોઈ લેજો ઇન્ડાયરેક સ્પીચના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અને છેલ્લે પેરેગ્રાફ પણ સમજાવ્યા છે તમને ખૂબ યુઝફુલ થશે આગળ જઈએ કુલ છ પેરેગ્રાફ છે કોઈ પણ એક લખવાનો છે ત્યારબાદ રીરાઇટ તો પેરેગ્રાફ કરેક્ટિંગ એરર મીન્સ મિસ્ટેક તમારે કઈ છે એ શોધવાની છે તો ફર્સ્ટ વાક્યની અંદર જઈએ તો પહેલાં વાક્યમાં અન્ડરલાઇન કરેલું છે સમ આગળનું વાક્ય જુઓ હી ડીડ નોટ શો તો જ્યારે પણ મિત્રો કે નકાર વાક્ય હોય ત્યારે એની વપરાય એટલે સમની જગ્યા પર કરેક્શન આવશે એની ત્યારબાદ સેકન્ડ એમાં જ હી ઓલવેઝ ટોલરેટ એટલે સહન કરવું હી જસ્ટિસ જસ્ટિસ એટલે ન્યાય પણ ત્યાં આવશે ઇન જસ્ટિસ તે અન્યાય સહન કરતા હતા આ કરેક્શન કરવાનું બીજા વાક્યમાં ફોન્ડ ઓફ ઓફ પછી મિત્રો જ્યારે પણ ક્રિયાપદ આવે ઓફ હે પ્રપોઝિશન કહેવાય ઓફ પછી ક્રિયાપદ આવે તો હંમેશા આઈન જેવાળું રૂપ આવે નાઉન ધારણ કરી રહે જોકે અત્યારે આપણે કરંટમાં પ્રપોઝિશનના વિડીયો હું અપલોડ કરું જ છું તમે એમાં જોઈ શકો છો તો ઓફ પછી વોચનું થઈ જશે વોચિંગ ત્યારબાદ એમાં જ આઈ લાઇક હિન્દી ફિલ્મ્સ બટ પરંતુ વિરોધાભાસ છે આઈ ડિડન્ટ લાઇક ઇંગ્લિશ ફિલ્મ આઈ ડોન્ટ લાઈક ઇંગ્લિશ ફિલ્મ હિન્દી ગમે છે પરંતુ ઇંગ્લિશ ફિલ્મ ગમતી નથી એટલે પરંતુ માટે બટ વપરાય નંબર થ્રી યર્સ યંગ ધેર ખરેખર યંગ ધેન ન આવે કમ ડિગ્રી મૂકવી પડે તો કમ્પેરેટિવ ડિગ્રીમાં મૂકવું પડે ઇ આર એટલે યંગર ધેન એવું બને યંગર ધેન નાના વેન સી પાસનું થઈ જાય પાસ ડ કેમ પાસ ભૂતકાળ તો એ જ વાક્યમાં સ્ટાર્ટિંગમાં જુઓ નાની વોઝ વોઝ એ ભૂતકાળ છે તેથી અહીંયા પાસનું ભૂતકાળ પાષદ થઈ જાય નંબર ચાર અજયન વિજય આર પ્લાન ટુ ગો ટુ માઉન્ટ આબુ નેક્સ્ટ વીક બાળકો નેક્સ્ટ વીક એટલે ભવિષ્યકાળ દર્શાવે ને ભવિષ્યકાળમાં વિલ આવે પરંતુ આર છે એટલે સેલ વિલ નહીં આવે પરંતુ પ્લાન છે એટલે ભવિષ્યકાળ માટે આર સાથે ગોઈંગ ટુ વપરાય એમ ઇઝ આર ગોઈંગ ટુ તો આર ગોઈંગ ટુ પ્લાન એવું એનું કનેક્શન આવે પ્લાન છે ત્યાં ગોઈંગ ટુ પ્લાન એવું કરવાનું રહેશે એ જ વાક્યમાં છેલ્લે ધે વિલ ગો ધેર ઇન અ કાર તો જ્યારે પણ તમે વાહનમાં મુસાફરી આપણે કરીએ ત્યારે બાય વપરાય પ્રેપોઝિશન છે બાય અ કાર એટલે કારમાં જોકે આ બાય નામનું પ્રેપોઝિશન આપણે ઓલરેડી પ્લેલિસ્ટની અંદર તમે પ્રેપોઝિશન નામનો ફોલ્ડર જોશો તો એમાં વિડીયો અપલોડ મેં કરેલો છે ઓકે એટલે તમને પ્રેપોઝ ઇન મિત્રો આ ચેનલની અંદર તમને ટોટલી એ ટુ ઝેડ બધું ગ્રામર શીખવા મળશે જે તમને સારામાં લાવવા માટે ખૂબ યુઝફુલ થશે એટલે જરૂરથી વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડને શેર કરજો અને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે એના માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો આગળ જોઈએ મિત્રો પાંચમું અ હિમાલયસ આપને ખ્યાલ છે કે કોઈ ચોક્કસ નામ એક હોય તેની આગળ ધ મૂકાય એટલે ત્યાં આવશે અની જગ્યા પર ધ ધ હિમાલયસ હવે મિત્રો આર્ટિકલ એ એન ધ પણ મેં આની અંદર આપણા પ્લેલિસ્ટમાં મૂકેલો છે આર્ટિકલ એ એન ક્યાં ને કેવી રીતે વપરાય ખાલી ત્રણ જ શબ્દમાં સમજાવી દીધું છે અને આર્ટિકલ ધ મિત્રો આર્ટિકલ આર્ટિકલ ધ બેઝિકથી લઈને એડવાન્સ સુધીનું એક કલાકનો વિડીયો લેક્ચર મૂકેલો છે જેમાં પરફેક્ટ બધી સમજ પડશે જેમ કે આપણા નામની આગળ આર્ટિકલ ધ ન વપરાય બરાબર જેમ કે ધ ચેતન સર એવું ન બને પરંતુ ધ કપિલ શર્મા શો એવું તો બને છે ને ધ કપિલ શર્મા શો તમે જો ટીવીમાં જોયું છે તો કેવી રીતે કપિલ શર્માની આગળ ધ લાગ્યો શા માટે વપરાયો મેં પરફેક્ટ આર્ટિકલ ધ નામના એક એક કલાકના વિડીયો લેક્ચરમાં પરફેક્ટ સમજાવ્યું છે તમને ખૂબ મજા આવશે ડિટેલમાં સમજવાની એટલે ખાસ જોઈ લેજો આર્ટિકલ એ એન ધનો વિડીયો બંને વિડીયો અલગ અલગ છે આગળ જઈએ મિત્રો એ જ વાક્યમાં ઇટ ઇઝ સિચ્યુએટેડ સિચ્યુએટ છે ત્યાં ડી લાગી જશે સિચ્યુએટેડ કારણ કે પેસિવ વોઇસ બને હિમાલય ઇઝ સિચ્યુએટેડ ઇન ધ નોર્થ ઓફ ઇન્ડિયા આવું વાક્ય બને નંબર સિક્સ તેમાં ઇન ઓર્ડર ટુ છે જો માય ફ્રેન્ડ જતીન વર્સ એવરી વેરી હાર્ડ ઇન ઓર્ડર ટુ મિત્રો ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે એટલે ગેટિંગની જગ્યા પર ગેટ આવશે એન્ડ લાસ્ટ હિઝ મધર યુઝ ટુ યુઝ ટુ પછી પણ ક્રિયાપદનું મૂળરૂપ આવશે એટલે ગેવનું મૂળરૂપ થઈ જશે ગીવ આ રીતે આપણે ખાસ કરીને એરર ફાઇન્ડ આઉટ કરવાની છે અને કરેક્શન કરવાનું છે આઈ હોપ આ સારા કે તમને પરફેક્ટ ખ્યાલ આવ્યો હશે બરાબર ત્યારબાદ છે સેક્શન ઈ રિપોર્ટ રાઇટિંગ એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે મિત્રો આપણી આ ચેનલ ખાસ વિદ્યાર્થીઓ માટે યુઝફુલ થાય એવા ઇંગ્લિશના દરેક ગ્રામરના ટોપિક હું યુઝ કરું છું મૂકું છું અપલોડ કરું છું બરાબર અને ખૂબ સરળ રીતે તો જરૂરથી ચેનલનો યુઝ કરજો લાભ લેજો અને ફ્રેન્ડ સાથે શેર પણ કરજો તમને ખૂબ પરીક્ષા માટે પણ યુઝફુલ થશે અને સાથે સાથે ઇંગ્લિશ શીખવામાં બોલવામાં સ્પીકિંગમાં પણ યુઝફુલ થશે ઓકે બેસ્ટ ઓફ લક એક છોટે સે બ્રેક કે બાદ